નમસ્કાર એનએસ ગુજરાતની વિશેષ રજૂઆતમાં આપની સાથે હું ધ્રુવી આજે એનએસ ગુજરાત ન્યૂઝ અમે તમને એક ચા બાળક વિશે જણાવીશું જે આગળ હાલ આ દેશના વડાપ્રધાન બન્યા છે અને દરેક એક ભૂતકાળ હોય છે અને હંમેશા ભૂતકાળ એ દુખદ જ હોય છે જેમ ફિલ્મો નાયક ગરીબીમાંથી અમીર તરફ જાય છે તે જ રીતે જન નાયક બનવા માટે પણ નરેન્દ્ર દામોદર દાસ મોદી નામનો બાળક જીવનની ની તપી તપીને સંઘર્ષ નામનો નો પરસેવો બાળપણથી જ સ્વામી વિવેકાનંદના વિચારોને પોતાના આદર્શ માનવા વાળા નરેન્દ્ર શરૂઆત જ જીવનની શરૂઆતથી થઈ છે સત્તર સપ્ટેમ્બર ઓગણીસો ને પચાસે વડનગર મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ દામોદરદાસ મૂલચંદ મોદી અને માતાનું નામ હીરાબેન મોદી છે નરેન્દ્ર મોદીના પિતા એક બહુ જ સાધારણથી તેલી જાતિથી જોડાણ રાખતા હતા નરેન્દ્ર મોદીના સિવાય તેમના પાંચ બીજા પણ સંતાનો હતા બાળપણથી જ નરેન્દ્ર મોદીનું સંઘની તરફ ઘણો ઢાળવો રહ્યો છે ગુજરાતમાં આર એસએસનો મજબૂત આધાર પણ હતો જ્યારે તે વર્ષની ઉંમરમાં અમદાવાદ પહોંચ્યા અને તે સમયે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સદસ્યતા પણ લઈ લીધી આ રીતે સક્રિય રાજનીતિ આવવાથી પહેલા જ નરેન્દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પણ રહ્યા છે બાળપણથી જ મોદીજીને અભ્યાસમાં કોઈ ખાસ રુચિ નહોતી અને તેમના પિતા રેલવે સ્ટેશન પર ચાનલ સ્ટોલ લગાવતા હતા તો તે તેમને સાથ પણ આપતા હતા હા અભ્યાસમાં સારા ન હોવા છતાં પણ તેમના શિક્ષક તેમને એક બહુ જ સારો વક્તા છે અને વાદ વિવાદમાં પણ તે સમયે નરેન્દ્ર મોદીનો કોઈ મુકાબલો ન કરી શકતા આજની સ્થિતિમાં તો તમે દેખી જ રહ્યા છો ને આજે એક ચા વેચવાવાળા ક્યારેય દેશનો પીએમ બનશે એ કોઈએ વિચાર્યું પણ નહોતું માત્ર તેર વર્ષની ઉંમરમાં જ નરેન્દ્ર મોદીની જસોદાબેન ચમનલાલથી સગાઈ થઈ હતી સત્તર વર્ષની ઉંમરમાં તેમના લગ્ન પણ થઈ ગયા હતા

તેઓ સાત ઓક્ટોમ્બર બે હજાર એકના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા વર્ષ બે હજાર બારની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એકમાત્ર મુખ્યમંત્રી છે મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે તેમના પ્રારંભિક તબક્કામાં આર સાથેનો તેમના કાર્યકાળ દરમિયાન મોદીએ ને ચુમ્મોતેર ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ઓગણીસ મહિનાની જૂન ઓગણીસોને પંચોતેરથી જાન્યુઆરી ઓગણીસોને સિત્યોતેર લાંબી કટોકટી સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમિયાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા આગળ આપણે વાત કરીએ ત્યારે 1987 માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણમાં મુખ્ય પ્રવાહમાં દાખલ થયા માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરાઈ તેમણે સંકલ્પશી વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સ્વર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા

આ સમયગાળામાં મોદીએ સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા અને કન્યાકુમારીથી કાશ્મીર ની કુચ્છ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી વાત ત્યારની છે જ્યારે દેશમાં બે માં એકમાં ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો અને તે સમયે ગુજરાતમાં પ્રકૃતિની ભયંકર વિનાશ લીલા થઈ હતી એવા સમયે ગુજરાત સરકારથી રાહત સુવિધા ન મેળવીને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ જેમાં નરેન્દ્ર મોદીએ કુશળતાથી રાહત કાર્ય સંભાળ્યું અને ગુજરાતને એક વખત ફરીથી મજબૂતીની સાથે ઉભું કર્યું તો આ હતી નરેન્દ્ર મોદીની ચા થી ચોકીદાર સુધીની સફળ આવી જ અનેક વિશેષ રજૂઆતો માટે આપ જોતા રહો અને ગુજરાત ન્યૂઝ નમસ્કાર